नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 विषय सामान्य ज्ञान चैप्टर नंबर 22 वस्तुओना स्थल जे तुमने पेज नंबर 43 ऊपर આપેલ છે એમાં એમ કીધું છે કે વસ્તુઓના સ્થળ એટલે કે કઈ વસ્તુ કઈ જગ્યા પર મૂકવામાં આવે છે તમે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે પણ જે વસ્તુ જ્યાં મૂકવાની હોય ત્યાં જ મૂકતા હોવ છો રસોડાની અંદર કોઈ કપડાં મૂકતા નથી કબાટની અંદર જ કપડાં મૂકતા હોય છે તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલીક વસ્તુ આપી છે એમાં તમને વસ્તુની અંદર કેટલી 10 નંબર આપેલ છે અને બીજો તમને સામે જગ્યા આપી છે 43 નંબરના પેજ ઉપર એમાં ઈ જે જગ્યા એટલે કે આ વસ્તુ કઈ જગ્યા પર મૂકવામાં આવે છે તો એની અંદર તમને ક થી ડ સુધી આપેલ છે એટલે કે ટ થી ઠ ટ અને ડ ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ઠ સુધી તમને આપેલ છે કુલ વસ્તુઓ 10 છે અને એની સામે જગ્યા પણ તમને 10 આપેલી હવે એવું તમને કીધું છે કે આપણે દરેક વસ્તુ જે રાખી શકાય તેની સાથે યોગ્ય રીતે જોડો અને તમને ચોપડીની અંદર એ ચિત્રની નીચે આવી રીતે તમને 1 2 3 ની સામે આવી ખાલી જગ્યા ગુંડા ગુંડાળા કરીને આપેલી છે એમાં તમને પહેલું ઉદાહરણ તરીકે કીધું છે કે પહેલો જે છે વસ્તુ એ કઈ વસ્તુ છે તો પહેલા નંબરની વસ્તુ છે તો એ પહેલા નંબરની વસ્તુ ક્યાં મૂકવામાં આવે છે તમને ઉદાહરણ તરીકે આપી દીધું છે ગ ગ ની અંદર કઈ જગ્યા આપેલી છે ઘર આપેલું છે તો તમે કારને ઘરમાં મૂકશો મીન્સ કે પાર્કિંગમાં મૂકશો ઘર ગાડી પાર્કિંગ જ્યાં કરેલું હોય છે ત્યાં તમે મૂકશો તો એવી રીતે એ કારને તમે એ પાર્કિંગમાં મૂકવાની હોય છે તમને ઉદાહરણ તરીકે ગ આપ્યું છે તો આપણે અહીંયા લખીશું ગ પહેલાની અંદર શું આવશે ગ બીજા નંબરમાં તમને કીધું છે કયું ચિત્ર આપ્યું છે તો શર્ટ લટકાઈને આપ્યા છે હેંગર પર ત્રણ શર્ટ લટકાઈને આપ્યા છે એ જે શર્ટ તમને હેંગર પર લટકાઈને આપ્યા છે તો તમે જોઈ શકો છો કે તમે એ ક્યાં મૂકશો તમે એની અંદર તમને આપેલ છે શું આપેલ છે ચિત્રની અંદર કે તમને કબાટ આપેલ છે કયા નંબરમાં કયા અક્ષરમાં કબાટ આપેલું છે તો જ માં તમને કબાટ આપેલું છે બીજું બધું તમે જોશો કે અહીંયા તમને જે પહેલા કોની અંદર પુસ્તક મૂકવાનું કબાટ આપેલું છે પછી જે તમને પોસ્ટ ઓફિસ માં જે કવર મળતું હોય છે ટિકિટ મૂકવાનું તે કવર આપેલું છે એવી રીતે જે વસ્તુ આપી છે વસ્તુ મૂકવાની જગ્યા તમને આપેલી છે તો એવી રીતે જે તમે બીજા નંબરમાં જોશો કે ત્રણ શર્ટ લટકાઈને આપ્યા છે તો એવી રીતે તમે શર્ટ ક્યાં મૂકો તો જની અંદર જે કબાટ આપ્યું છે એ કબાટમાં તમે શર્ટ મૂકી શકો છો તો આપણે લખીશું આની અંદર બીજાની અંદર શું લખીશું જબલાનો જ તો અહીંયા લખીશું શું આવશે જ નંબર 3 નંબર 3 ની અંદર તમે જોઈ શકો છો કે શું આપેલું છે ચિત્રમાં ફૂલદાની શું આપી છે ફૂલદાની તો ફૂલદાનીને તમે ક્યાં મૂકશો ફૂલદાનીને તમે ક્યાં મૂકશો તો તમે જોઈ શકો છો કે ફૂલદાની એ કયા નંબર પર કયા અક્ષર પર આપેલી છે તો ઘરના ગ ઉપર ફૂલદાની મૂકવા માટે જે કુંડું છે એ તમને પોટ આપેલ છે એના ઉપર તમે ફૂલદાનીને મૂકશો તો શું આવશે અહીંયા આપણે એની ઉપર જ મૂકાય પછી કંઈ આપણે બેટરી પર કે એવું ક્યાંય આવશે નહીં તો અહીંયા આપણે લખીશું ઘરનો ગ અહીંયા આવશે ગ તમને અંદર ચોપડીની અંદર જગ્યા આપી છે એ જગ્યાની અંદર તમારે આ લખવાનું છે આ બન્યું શું નંબર 4 નંબર 4 ની અંદર તમને શું આપેલ છે પૈસા બતાવ્યા છે રૂપિયા એટલે મીન્સ કે નોટો બતાવી છે એ જે નોટ
મૂકી શકશો નોટો મૂકી શકશો તો તમે જોઈ શકો છો કે જ જે જ આવે છે જલેબીનો જ એની અંદર જે પાકીટ આવેલું છે એ પાકીટની અંદર તમે શું મૂકી શકશો એ રૂપિયા મૂકી શકશો નોટો મૂકી શકશો તો આપણે ચોથા નંબરમાં શું લખીશું જલેબીનો જ તો અહીંયા લખીશું જ આગળ જોઈશું નંબર 5 નંબર 5 ની અંદર તમને શું આપેલું છે ચિત્રમાં વસ્તુ કઈ આપી છે પુસ્તક શું આપી છે પુસ્તક તો જે પુસ્તક આપ્યા છે એ પુસ્તક તમે ક્યાં મૂકશો તો પુસ્તક માટે તમને સ્પેશિયલ કોની અંદર એક કબાટ આપેલું છે પુસ્તકમાં મૂકવા માટે તો એ જે કબાટ છે એની અંદર તમે શું ગોઠવશો પુસ્તક ગોઠવાય એવા કમ્પ્લીટ ખાના આપેલા છે તો આપણે અહીંયા 5 ની અંદર શું લખીશું ક શું ક તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અહીંયા તમને જે કાર આપી છે પહેલા નંબરમાં એ ઘરે જે પાર્કિંગ આપેલું હોય છે ત્યાં તમે મૂકી શકો છો શર્ટ આપ્યા છે તો એ શર્ટ તમે ક્યાં મૂકી શકશો અલમારીમાં જે તમને કયા નંબર જ ઉપર આપેલ છે જબલાના જ ઉપર પછી ત્રીજા નંબરમાં તમને ફૂલદાની આપેલ છે તો ફૂલદાની તમે ક્યાં મૂકશો ક્વાર્ટની અંદર જે તમને ઘરના ઘ ઉપર મીન્સ કે એ જગ્યા પર આપેલ છે પછી તમે ચોથા નંબરમાં રૂપિયા દર્શાવ્યા છે તો એ જે રૂપિયા દર્શાવ્યા છે એ તમે ક્યાં મૂકશો પાકીટમાં જે જમણરૂપના અથવા જલેબીના જમા આપેલ છે પછી છે તમે પાંચમા નંબરમાં પુસ્તકો તો પુસ્તક ક્યાં મૂકવામાં આવે છે તો કોની અંદર જે તમને કબાટ આપેલું છે તો એની અંદર તમે પુસ્તક મૂકી શકો છો હવે જોઈશું નંબર 6 નંબર 6 ની અંદર તમને કઈ વસ્તુ આપી છે કેક તો કેક તમે શામાં બનાવી શકો તો કેક તમે સેમની અંદર બનાવી શકશો કે જે તમને ઓવન આપેલ છે ઓવન જે છે એ ઓવનની અંદર તમે આ કેક બનાવી શકશો તો ઓવન કયા નંબરમાં આપેલું છે કયા અક્ષરમાં આપેલું છે 6 છત્રીનો 6 તો અહીંયા આપણે લખીશું 6 કે જે કે તમે ઓવનમાં બનાવી શકો છો આગળ જોઈશું નંબર 7 નંબર 7 ની અંદર તમે જે ચિત્ર આપ્યું છે એ કયું છે તો નંબર 7 ની અંદર સેલ આપેલ છે તમે કોઈ બી વસ્તુ ચલાવી હોય તો સેલ નાખો ધારો કે રિમોટ છે બેટરી છે ઘડિયાળ છે ઘડિયાળના અલગ સેલ આવે છે તો એવી રીતે જે વસ્તુ હોય વસ્તુ પ્રમાણે મોટી વસ્તુ હોય તો મોટા સેલ આવે જે નાની વસ્તુ હોય તો નાના આવે એવી રીતે તમે સેલ દ્વારા વસ્તુ ચલાવી શકો છો તો સેલનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો સેલ તેમાં મૂકવામાં આવે છે તો તમને જે વસ્તુ તમે આપી છે જે જગ્યા આપી છે એ જગ્યાની અંદર તમે જોઈ શકો છો કે જે શું છે બેટરી શું છે બેટરી તો બેટરી ક્યાં દર્શાવી છે તમને કયા અક્ષરમાં દર્શાવી છે તો બેટરી ચમાં દર્શાવી છે તો આપણે અહીંયા લખીશું ચ અહીંયા લખીશું ચ સાતમા નંબરમાં આગળ જોઈશું આઠમો નંબર આઠમા નંબરની અંદર તમે જોઈ શકો છો કે જે પ્લગ તમે ઇસ્ત્રી કરવા માટે પછી ટીવી ચલાવવા માટે રેકોર્ડર ચલાવવા માટે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે જે તમારે જે પ્લગની જરૂર પડે છે એ ક્યાં મૂકશો તો જે સ્વિચ બોર્ડની અંદર જે પ્લગ આવે છે એમાં તમારે નાખવું પડે છે તો એ તમને ક્યાં આપેલું છે તમે જોઈ શકો છો કે એ ટ અક્ષર પર આપેલ છે તો આપણે આઠમા નંબરમાં શું લખીશું ટ અહીંયા આવશે ટ બીજું આગળ જઈશું નંબર 9 નવમા નંબર પર તમને શું આપેલું છે ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ મીન્સ કે ફોટો આપેલ છે તો ફોટો જે આપેલ છે એ શેમાં મૂકવામાં આવે ફોટો ફ્રેમમાં જે તમને સાની અંદર આપેલું છે ઠ પર આપેલ છે તો ઠ એટલે તમને ફોટો ફ્રેમ આપ્યું છે ફોટા ફ્રેમની અંદર તમારે ફોટો મૂકવાનો છે ફોટો ફ્રેમની અંદર જ ફોટો મૂકાય તો જ તેની શોભા વધતી હોય છે તો એની અંદર લખીશું ટ અને ઠ તો અહીંયા આવશે ઠ આગળ જઈશું આપણે નંબર 9
નંબર 9 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સોરી નંબર 9 આપણે જોઈ શક્યા કે જે ટપાલ ટિકિટ આપે છે નવમાં અંદર આપણે ફોટો આપ્યો છે તો આપણે ફોટો કરી દીધો હવે આપણે જોઈશું 10 નંબર 10 નંબરની અંદર આપણને શું આપેલું છે કે 10 નંબરની અંદર આપણને ટિકિટો આપેલી છે તો ટિકિટ જે આપી છે એ ટિકિટ આપણે શું કરીશું ટિકિટ જે છે ક્યાં મૂકવામાં આવે છે તમને ખની અંદર જે કવર આપે છે એ કવરની અંદર આપણે શું લગાવીશું ટિકિટ તો આપણે અહીંયા આપણે લખીશું ખ શું લખીશું ખ તો આવી રીતે છઠ્ઠાની અંદર છ આવશે કે જે છઠ્ઠા નંબરમાં તમને શું આપે છે કે તો કે ક્યાં મૂકવામાં આવે છે કોવનમાં ગણવામાં આવે છે પછી સાતમા નંબરમાં તમે જોઈ શકો છો કે સેલ છે તો સેલ સામા મૂકવામાં આવે છે સામા કરવામાં આવે છે તો એ ચાર થાય છે તો બેટરી પછી આઠમા નંબરમાં તમે જોઈ શકો છો કે પ્લગ તો એ તમે સ્વિચબોર્ડ પર જે પ્લગ આપેલ હોય છે પ્લગ મૂકવાનું એની પર તમે કરી શકો છો જે ટાણી અંદર આવે છે પછી નવમા નંબરમાં તમે ફોટો આપ્યો છે તો ફોટો સામા મૂકી શકો તો ફોટો તમે જે ઠણી અંદર જે ફોટો ફ્રેમ આપે છે એમાં મૂકી શકો છો અને દસની અંદર તમે જોઈ શકો છો કે ટપાલ ટિકિટ છે તો ટપાલ ટિકિટ તમે ક્યાં મૂકી શકો તો ટપાલ ટિકિટ તમે જોઈ શકો છો કે ખની અંદર જે તમને કવર આપ્યું છે એ કવરની અંદર તમે ટપાલ ટિકિટ મૂકી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે ચોપડીની અંદર ખાલી જગ્યા આપી હતી એની અંદર તમારે લખવાનું છે કે એકની અંદર એકમાં ગ આવે બેમાં જ ત્રણમાં ગ ચારમાં જ પાંચમાં ક પછી છમાં છઠ્ઠામાં છ સાતમામાં ચ આઠમામાં ટ નવમામાં ટ અને દસમામાં ખ આવે છે આમ આવી રીતે તમારે અંદર ચિત્ર જોવાના અને એ જે ચિત્ર આપે છે એ એમના સ્થળ કયા છે એ જે ચિત્ર છે એટલે કે ચિત્રતાના છે વસ્તુઓના છે તો એ જે વસ્તુઓના જે ચિત્રો આપ્યા છે એ કયા સ્થળ પર મૂકવામાં આવે છે એ તમારે જોવાના છે પહેલાં સમજી લેવાના અને પછી તમારે આવી રીતે એના જવાબ જે અંદર તમે ખાના ખાલી આપ્યા છે એની અંદર તમારે પૂછવાના છે તો આવી રીતે તમારે આ સ્વાધ્યાય બુક મીન્સ કે જે તમારી બુક છે એ બુકની અંદર તમારે આવી રીતે અહીંયા લખવાના છે ફરી એકવાર આપણે જોઈ લઈશું કે જે તમને 22 નંબરમાં વસ્તુઓના સ્થળ આપ્યા છે વસ્તુઓના સ્થળની અંદર આપણે પહેલા નંબરમાં જે કાર આપી છે તો એ કાર ક્યાં મૂકવામાં આવી છે તો એ કાર તમે જોઈ શકો છો કે તમને જે ચિત્ર આપ્યું છે ઘરની અંદર ઘરનું તો એ ઘરની અંદર જે ઘરમાં નહીં પણ ઘરની બહાર પાર્કિંગ કરવામાં આવે છે તે પાર્કિંગવાળી જગ્યામાં કાર મૂકવામાં આવે છે બીજા નંબરમાં તમને શું આપ્યું છે શર્ટ આપ્યા છે તો જે શર્ટ આપ્યા છે શર્ટ ક્યાં લટકાવવામાં આવે છે તમને જોની અંદર જગલાના જેની અંદર જે કબાટ આપ્યું છે અલમારી તો એ કબાટની અંદર તમે શર્ટ લટકાવી શકો છો ગમે ત્યાં લટકાવી શકાય નહીં પછી ત્રીજા નંબરમાં તમને ફૂલદાની આપી છે તો ફૂલદાની હંમેશા સામા શોભે પોટમાં શોભે એટલે કે કુંડામાં શોભે તો કુંડાની અંદર કુંડું જે છે એ ઘણી ઉપર આપેલું છે એટલે કે ઘ અક્ષર પર આપેલું છે તો આપણે જે ફૂલદાની છે એને ઘમાં મૂકી શકીએ એટલે કે કુંડામાં મૂકી શકીએ તો આપણે અહીંયા ઘ લખવાનો છે પછી ચોથા નંબરમાં તમને રૂપિયા આપેલ છે એટલે કે પૈસા આપેલ છે બધા પૈસા હંમેશા ક્યાં મૂકતા હોય છે પાકીટમાં જ મૂકતા હોય છે તો પાકીટ તમને અહીંયા જમાં આપેલ છે દોરી ચિત્ર આપેલું છે તો એ જની અંદર તમે પાકીટ મૂકી શકો છો મીન્સ કે જની અંદર જે પાકીટ આપ્યું છે એમાં તમે પૈસા મૂકી શકો છો પાંચમામાં તમને પુસ્તકો આપ્યા છે પુસ્તકો તમે ક્યાં મૂકો તો કણી અંદર તમે પુસ્તક મૂકવાનું સ્પેશિયલ કબાટ આપેલ
છે તે કબાટની અંદર તમે પુસ્તક મૂકી શકો છો. પછી છે છઠ્ઠા નંબરમાં, છઠ્ઠા નંબરમાં તમને શું આપેલી છે, કેક આપેલી છે. તો જે કેક આપેલી છે તમે ક્યાં બનાવો છો, ઓવનમાં બનાવતા હોવ છો, બીજી ઘણી રીતે બની શકે, પણ તમને અહીંયા ઓવનનું ચિત્ર આપેલ છે કે જે કેક માટે ઓવન જરૂરી છે, મીન્સ કે ઓવનમાં સારી કેક બને છે. તમને છ ની અંદર ઓવન દર્શાવેલ છે તો આપણે શું લખવાનું છે, છ લખવાનું છે. સાતમા ની અંદર તમે જોઈ શકો છો કે ફેક્ટરીના શેર આપ્યા છે, તો શેરમાં તમને સામે જે વસ્તુઓના સ્થળ આપ્યા છે એમાં શેરની અંદર તમે બેટરી સેલનો ઉપયોગ કરી શકો છો. તો બેટરીની અંદર જ આપણે સેલનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલા માટે આપણે જે અહીંયા ચણી ઉપર ટમાટો છે એના ઉપર આપણે એ પ્લગ લગાવતા હોય છે. નવમા નંબરમાં તમે જોઈ શકો છો કે નવમા નંબરમાં તમને ફોટો આપે છે. ફોટો કેમ મૂકવામાં આવે, ફોટો ફ્રેમમાં જ મૂકવામાં આવે. તો ફોટો ફ્રેમ તમને જે આપ્યો છે ડમાં આપેલું છે, તો આપણે ડમની સામે શું લખીશું, ડ, જેનાથી આપણે શું કરી શકાય, એ ડ એટલે કે નવમા નંબરમાં જે ફોટો છે એ ફોટાને ફોટા ફ્રેમમાં મૂકી શકાય. પછી છે દસ, દસમા નંબરમાં તમને શું આપેલ છે, દસમા નંબરમાં ટિકિટ આપેલ છે. તો ટિકિટ ક્યાં મૂકાય, તો તમને જે ખની અંદર આપેલું છે કે કવર, જે કવર આપ્યું છે કવરની અંદર આપણે ટિકિટ લગાવી શકીએ છીએ. ટિકિટ અને અથવા ઘણી બધી ટિકિટો આપેલી છે તો કવરની અંદર જ આપણે મૂકી શકીએ છીએ. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વસ્તુઓ જઈ જેમ કે કાર્ડ, શર્ટ, ફૂલદાની, રૂપિયા, પછી છે પુસ્તક, કેક, બેટરી, પ્લગ, ફોટો ફ્રેમ અને ટિકિટો, એ આવી વસ્તુઓને આપણે ક્યાં મૂકી શકીએ છીએ. તો એવી વસ્તુઓને આપણે જે મૂકવા માટેના સ્થળ છે એ મેં સ્થળ તમને અહીંયા દર્શાવ્યા છે. મીન્સ કે એ જે અક્ષર પર આપેલા છે, ધારો કે પહેલા નંબરનો છે ગમા આવશે, બીજા નંબરનું જમા, ત્રીજા નંબરનું ગમા, ચોથા નંબરનું જ, પાંચમા નંબરનું ક, છઠ્ઠા નંબરનું છ, સાતમા નંબરનું ચ, આઠમા નંબરનું ટ, નવમા નંબરનું ડ અને દસમા નંબરનું ખ. તો આ રીતે તમે જોઈ શકો છો કે તમને જે ચોરકા આપ્યા છે એ તમારે લીટી દોરીને આમ જોડવાના